विद्यार्थी मित्रों बधाने जय श्री कृष्ण महादेव गुड मॉर्निंग। हवे आपणे विशिष्ट संयोजक पेशी में कंकाल अस्थि अने रुधिर आना विषेनी सविस्तार चर्चाओ करी गया। हवे प्राणी पेशीओ में मूलभूत प्रकार चार छे, एमां एक अधिछदीय, बीजू संयोजक पेशी, हवे त्रीजो प्रकार स्नायु पेशीनी चर्चाओ आपणे करवी छे। એટલે મસ્ક્યુલર ટિશ્યુ, એક વસ્તુ હું તમને કહી દઉં, રુધિરમાં મેં તમને કીધું હતું કે ચેપ્ટર 7માં રુધિરનું ઇન્ટ્રોડક્શન થોડી એવી માહિતી છે અને ચેપ્ટર 18ની અંદર રુધિર વિશેની જે સવિસ્તાર માહિતી છે એ કમ્બાઈન આપણે ચર્ચા કરેલી, એવી જ રીતે સ્નાયુ પેશી ચેપ્ટર 7 પેજ નંબર 104 105 ઉપરની વિગત અને ચેપ્ટર 19 304 અને 305 આ વિગત આપણે કમ્બાઈન ચર્ચામાં લેશું। બીજી બાબત, ચેપ્ટર 19માં સ્નાયુ પેશીની જે આપણે માહિતી મેળવીએ એ સેકન્ડ ટાઈમ આપણે રિપીટ નહીં કરીએ। એટલે સ્નાયુ પેશીની આપણા સિલેબસમાં ચેપ્ટર 7માં વિગત પેજ નંબર 104 પેજ નંબર 105 અને ચેપ્ટર 19માં પેજ નંબર 303 પેજ નંબર 304 અને પેજ નંબર 305 ઉપરની બધી વિગતની આપણે એક સાથે કમ્બાઈન ચર્ચાઓ કરશું। ઓકે, હવે જોજો કે સ્નાયુ પેશી છે એનો ઉદ્ભવ, એનું સર્જન એ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે। સ્નાયુ પેશીનો ઉદ્ભવ, એનું સર્જન એ ક્યાંથી થાય છે? તો મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે। પછી બીજું, સ્નાયુ પેશીનું શરીરમાં પ્રમાણ, તો સ્નાયુ પેશીનું શરીરમાં પ્રમાણ કુલ વજનના 40-50% સ્નાયુ પેશી આવેલી છે અને તમારી જાણ ખાતર સ્નાયુઓ સંકોચનશીલ પ્રોટીનના બનેલા છે, તો શરીરનું જે કુલ વજન છે એનું 40-50% વજન કેનું છે? તો 40-50% વજન સ્નાયુ પેશીનું છે, તો શરીરના કુલ વજનમાં 40-50% વજન એ કેનું થયું? તો પ્રોટીનનું, કારણ કે બધા જ સ્નાયુઓ છે એ આગળ આપણે ચર્ચા કરશું એટલે તમને વધારે આઈડિયા આવશે કે સંકોચનશીલ પ્રોટીનના બનેલા છે। ઓકે, હવે સ્નાયુના ગુણધર્મો, એના વિશિષ્ટ લક્ષણો, તો સ્નાયુના ગુણધર્મો, સ્નાયુના વિશિષ્ટ લક્ષણોમાં એ ઉત્તેજનશીલ છે, એટલે બાહ્ય કે આંતરિક ફેરફારોના સંકેતો કે સંવેદનાઓ વડે એ સક્રિય થાય છે। પછી બીજું, એ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે, એટલે સંકોચનના લીધે આમ ભેગું થવું, ભેગું થાય એટલે લંબાઈમાં ટૂંકા થાય। પછી વિસ્તૃતિકરણનો ગુણધર્મ ધરાવે છે, વિસ્તૃતિકરણ એટલે આમ વિસ્તરણ થાય, વિસ્તરણ થાય એટલે લાંબા થાય, વિસ્તૃતિકરણનો ગુણધર્મ પણ એ ધરાવે છે અને સ્થિતિસ્થાપક છે। અને કેવા છે? તો સ્થિતિસ્થાપક છે, એટલે ઉત્તેજનશીલતા, સંકોચનશીલતા, વિસ્તૃતિકરણ અને સ્થિતિસ્થાપકનો એ ગુણધર્મ ધરાવે છે। હવે જોજો, બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો સામે, બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો સામે એ સંકોચન પામી ટૂંકા થાય,
અને વિસ્તરણ પામી લંબાઈમાં વધે, બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારોને અનુસરી એ સંકોચન દ્વારા ટૂંકા થાય અને વિસ્તરણ પામી લંબાઈમાં વધે, અને આ પ્રકારે બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો સામે એ ચોક્કસ પ્રકારે પ્રતિચાર આપે છે, અને આવી રીતે પ્રતિચાર આપી એ શરીરમાં વિવિધ પ્રકારનું હલનચલન શક્ય બનાવે છે, અને શરીરમાં વિવિધ પ્રકારનું આ રીતે હલનચલન શક્ય બનાવી એ બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો સામે એ શરીરને એ સાનુકૂળ બનાવે, એટલે કે અનુકૂલિત કરે છે. એટલે બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારોને અનુસરી સંકોચન વડે ટૂંકા થાય, વિસ્તરણ પામી લંબાઈમાં વધે, અને આ રીતે એ પ્રતિચાર આપે છે. અને આ રીતે શરીરમાં વિવિધ પ્રકારનું હલનચલન કરી અને બાહ્ય વાતાવરણમાં થતા ફેરફારો સામે એ અનુકૂલિત થાય છે, શરીરને સાનુકૂળ બનાવે છે. પછી બીજી બાબત, પેશી રચનામાં વિવિધ પ્રકારના કોષીય જોડાણ રચી ગોઠવાય છે. પેશી રચનામાં વિવિધ પ્રકારના કોષીય જોડાણ રચી છે એ ગોઠવાય છે. ઓકે, બીજું, એ વિવિધ પ્રકારના કોષીય જોડાણ રચી અને એ સ્નાયુ પેશીની રચનામાં એના એકમો કે એના ઘટકો છે એ ગોઠવાતા હોય છે. હવે એ સ્નાયુ પેશી કંકાલ પેશી સાથે પારસ્પરિક પ્રક્રિયાઓ કરી શરીરમાં વિવિધ પ્રકારના હલનચલન શક્ય બનાવે છે. એ સ્નાયુ પેશી કંકાલ પેશી સાથે સંકલિત થઈ એ અરસપરસ પારસ્પરિક પ્રક્રિયાઓ કરે, એટલે કે આંતર પ્રક્રિયાઓ કરી અને શરીરમાં વિવિધ પ્રકારના હલનચલન છે એ શક્ય બનાવે છે. હવે જોજો, હવે સ્નાયુઓના પ્રકાર તો પ્રકાર કેટલા છે? ત્રણ. અને ત્રણ પ્રકાર પાડવા માટે આધાર શું લીધો? તો શરીરમાં કઈ જગ્યાએ સ્થાન લઈને ગોઠવાયેલા છે, શરીરમાં કઈ જગ્યાએ કયા સ્થાને એ ગોઠવાયેલા છે સ્થાનના આધારે, પ્લસ માઇક્રોસ્કોપમાં કેવા દેખાય છે એટલે એના દેખાવ અને એની ક્રિયાવિધિના નિયંત્રણ એટલે સ્નાયુઓના મૂળભૂત પ્રકાર, સ્નાયુ પેશીના મૂળભૂત પ્રકાર કેટલા પડ્યા? ત્રણ. એ ત્રણ પ્રકાર કેટલી બાબતોને ધ્યાનમાં રાખીને પડ્યા, એટલે કે દ્રષ્ટિકોણ કેટલા લીધા, એટલે કે આધાર શું લીધો? તો એક સ્નાયુ પેશી આપણા શરીરમાં કઈ જગ્યાએ છે એનું સ્થાન, પછી માઇક્રોસ્કોપમાં એનો દેખાવ કેવો છે, માઇક્રોસ્કોપ વડે એનું અવલોકન કરવામાં આવે, માઇક્રોસ્કોપ વડે એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એ કેવા દેખાય, અને એની ક્રિયા કે કાર્યો એટલે કે એની ક્રિયાવિધિનું નિયંત્રણ કે એનું નિયમન કેવી રીતે થાય છે એના આધારે એના કેટલા પ્રકાર પડ્યા? ત્રણ પ્રકાર પડ્યા. પહેલે આપણે ત્રણેય પ્રકારને સ્થાનના આધારે સમજશું, પછી ત્રણેય પ્રકારને દેખાવના આધારે સમજશું,
અને પછી ત્રણેય પ્રકારને ક્રિયાવિધિના નિયંત્રણના આધારે સમજશું. ઓકે, હવે જુઓ એ ત્રણ પ્રકારના સ્નાયુ છે એમાં આ સ્થાનના આધારે આપણે વાત કરીએ તો આ કંકાલ સ્નાયુ પછી આ હૃદ સ્નાયુ અને આ કોષ્ઠાંતરીય સ્નાયુ એટલે સ્થાનના આધારે સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે. એક કંકાલ સ્નાયુ, બીજું કોષ્ઠાંતરીય સ્નાયુ અને ત્રીજું હૃદ સ્નાયુ. હવે જોજો કે આપણા શરીરના કંકાલ અને એમાં ખાસ કરીને અસ્થિ સાથે જોડાયેલ હોય કંકાલ સ્નાયુ એટલે કે અસ્થિ કંકાલમાં અસ્થિ સાથે જે સ્નાયુઓ સંકલિત હોય. આ દાખલા તરીકે જુઓ, આ જે છે આ પ્રદેશના દ્વિશિર સ્નાયુ છે, આ પ્રદેશના સ્નાયુ એટલે આની અંદરનું આડકું એ ભુજાસ્થિ, આ ભુજાસ્થિ ઉપર જે સ્નાયુ હોય એ દ્વિશિર સ્નાયુ. એટલે કંકાલ સ્નાયુમાં મુખ્ય ઉદાહરણ કયું છે તો દ્વિશિર સ્નાયુ. અને દ્વિશિર સ્નાયુ છે એ આ ભુજા ભાગના સ્નાયુ, આ ભુજા ભાગ ભુજામાં આવેલું અસ્થિ હોય એને કહેવાય ભુજાસ્થિ. અને ભુજાસ્થિ ઉપર જે આ બધા સ્નાયુ છે ને, આ બધા સ્નાયુ, આ સ્નાયુ ભુજાસ્થિ પર આવેલા સ્નાયુ એને કહેવાય દ્વિશિર સ્નાયુ અથવા ભુજા પ્રદેશના સ્નાયુ, બાયસેપના સ્નાયુ. અને કયા સ્નાયુ છે તો કંકાલ સ્નાયુ છે. અને એવી રીતે શરીરના કંકાલ કે અસ્થિ સાથે જોડાયેલા હોય એવા તમામ સ્નાયુને શું કહેવાય? કંકાલ સ્નાયુ. પછી બીજું, હૃદયની રચનામાં હોય, હૃદયની દિવાલની રચનામાં હોય, હૃદયની રચનામાં હોય એના સિવાય ક્યાંય ના હોય. જો અહીંયા હોય આ હૃદય, હાર્ટ, હૃદયની રચનામાં હોય, હૃદયની દિવાલની રચનામાં હોય એને કહેવાય હૃદય સ્નાયુ. શરીરની અંદરનું પોલાણ એટલે કોષ્ઠાંતર ગુહા, શરીરની અંદરનું પોલાણ એટલે કોષ્ઠાંતર ગુહા, જેને આપણે દેહ ગુહા અથવા શરીર ગુહા કહ્યા, આ છાતીનો ભાગ અને આ પેટનો ભાગ એ કોષ્ઠાંતર ગુહા અથવા દેહ ગુહા કહેવાય. અને એમાં આવેલા અંગોને શું કહેવાય? કોષ્ઠાંતરીય અંગો. કોષ્ઠાંતરીય અંગો છે એ નલિકામય અંગો. કોષ્ઠાંતર ગુહામાં આવેલા કોષ્ઠાંતરીય અંગો એમાંય નલિકામય અંગોની દિવાલમાં જે સ્નાયુ હોય એને શું કહેવાય? કોષ્ઠાંતરીય સ્નાયુ કહેવાય. અને આવા નલિકામય કોષ્ઠાંતરીય અંગો કયા છે તો એક પાચન માર્ગ, એટલે પાચન માર્ગમાં જઠર છે, આંતરડું છે, પકવાશય છે, એની દિવાલમાં સ્નાયુ સ્તર હોય ને એ કોષ્ઠાંતરીય સ્નાયુનું બનેલું હોય. એટલે પાચન માર્ગની દિવાલમાં ફોર એક્ઝામ્પલ જઠર, આંતરડું, પકવાશય, મળાશય એ પાચન માર્ગના તમામ ભાગો એમાં આપણને અહીંયા આપ્યું આ જઠર. તો જઠર આંતરડા જેવા પાચન માર્ગના અંગોની દિવાલમાં
અને અહીંયા એ કેનું વહન કરે તો ખોરાકનું. અહીંયા એ કેનું વહન કરે ખોરાકના વહનમાં. એ સ્નાયુઓના સંકોચન વિસ્તરણ, સંકોચન વિસ્તરણ એટલે પરિસંકોચનની ક્રિયા દ્વારા એ જઠર જઠર આંતરીય માર્ગમાં એટલે કે અન્ન માર્ગમાં પાચન માર્ગમાં એ ખોરાકનું વહન કરાવે. પછી જઠરમાં વલોવવાની ક્રિયાને પણ એ પ્રેરે. પછી એની સિવાય રુધિરવાહિનીઓની દિવાલમાં અને રુધિરવાહિનીઓનું સંકોચન થાય, વિસ્તરણ થાય, એના લીધે રુધિરનું દબાણપૂર્વક પરિવહન થતું હોય. પછી આગળ વાત કરીએ તો પ્રજનન માર્ગ એટલે પુરુષોની અંદર શુક્રવાહિની, સ્ત્રીઓની અંદર અંડવાહિની, એની દિવાલમાં કોષ્ઠાંતરીય સ્નાયુ હોય. પછી ગર્ભાશયની દિવાલમાં કોષ્ઠાંતરીય સ્નાયુ હોય અને પ્રજનન માર્ગની દિવાલમાં આવેલા કોષ્ઠાંતરીય સ્નાયુ એ જનન કોષોનું વહન કરાવે છે. એ કેનું વહન કરાવે છે? તો જનન કોષોનું વહન કરાવે છે. પછી આંખની અંદર આ મોટું વર્તુળ છે એને કહેવાય કનિનિકા. તો એ કનિનિકા પણ કોષ્ઠાંતરીય સ્નાયુની બનેલી હોય એટલે કોષ્ઠાંતર ગુહામાં આવેલા બધા અંગો એટલે કોષ્ઠાંતરીય અંગો. કોષ્ઠાંતરીય અંગોમાં એ પોલાણયુક્ત નલિકામય અંગો, ફોર એક્ઝામ્પલ પાચન માર્ગ, રુધિરવાહિની, શ્વસન માર્ગ, પ્રજનન માર્ગ, એની દિવાલમાં સ્નાયુ સ્તર હોય ને એ કેનું બનેલું હોય? કોષ્ઠાંતરીય સ્નાયુ. જેમ કે પાચન માર્ગમાં એ ખોરાકનું વહન અને વલોવવાની ક્રિયાને પ્રેરે. પ્રજનન માર્ગમાં શુક્રકોષ અંડકોષનું એક સ્થાનેથી બીજા સ્થાને વહન કરાવે. રુધિરવાહિનીઓમાં રુધિરવહનને ધકેલવામાં એ સહાય કરે. અને આ રીતે સ્નાયુ પેશીના એટલે કે સ્નાયુઓના સ્થાનના આધારે ત્રણ પ્રકાર પાડ્યા. હવે આપણે એ જ ત્રણ પ્રકારને દેખાવના આધારે સમજવાના અને એ જ ત્રણ પ્રકારને ક્રિયાવિધિના નિયંત્રણના આધારે સમજવાના. ઓકે, હવે જુઓ, દેખાવના આધારે આપણે પ્રકારની વાત કરીએ તો દેખાવના આધારે પ્રકારમાં આપણે આગળ ક્રમશઃ વાત કરીએ તો આ જે છે એ દેખાવના આધારે, પહેલા તો સ્થાનના આધારે આપણે શું અને કહીએ છીએ? કંકાલ સ્નાયુ. સ્થાનના આધારે આપણે શું એને કહીએ? કંકાલ સ્નાયુ. આને સ્થાનના આધારે આપણે શું કહીએ છીએ? કોષ્ઠાંતરીય સ્નાયુ. અને આને સ્થાનના આધારે આપણે કહીએ છીએ રદ સ્નાયુ. હવે જોજો, કંકાલ સ્નાયુને, કંકાલ સાથે સંકળિત હોય એ કંકાલ સ્નાયુને, એનો એક જૂથ નમૂનો લઈ અને માઇક્રોસ્કોપ વડે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરવામાં આવે તો એમાં એકાંતરે ગોઠવાયેલ આ ઘેરા ઝાંખા પટ્ટાઓ કે વિસ્તાર જોવા મળે. ઘેરા ઝાંખા પ્રદેશ અથવા વિસ્તાર કે પટ્ટા જોવા મળે એને જ કહેવાય રેખિત સ્નાયુ. અને માટે દેખાવના આધારે એ કંકાલ સ્નાયુ એ રેખિત સ્નાયુ છે. કારણ કે એમાં આ ઘેરા વિસ્તાર આ ઝાંખા વિસ્તાર આવેલા હોય છે અને માઇક્રોસ્કોપમાં જોતા ઘેરા ઝાંખા એકાંતરે ગોઠવાયેલા વિસ્તાર કે પટ્ટા આવેલા હોય એવા દેખાવને જ કહેવાય રેખિત. અને માટે દેખાવના આધારે કેવા છે? રેખિત.
કોષ્ઠાંતરીય સ્નાયુમાં એવા ઘેરા ઝાંખા વિસ્તાર જોવા મળતા નથી, અને માટે કોષ્ઠાંતરીય સ્નાયુ એ અરેખિત છે, એને લીસા સ્નાયુ પણ કહેવાય. એ સમતલ સ્નાયુ તરીકે ઓળખાય, એ સરળ સ્નાયુ તરીકે ઓળખાય છે. કોષ્ઠાંતરીય સ્નાયુ એટલે આ, એ દેખાવના આધારે અરેખિત સ્નાયુ છે, લીસા સ્નાયુ છે, સમતલ સ્નાયુ છે અથવા સરળ સ્નાયુ છે. અને હૃદ સ્નાયુ છે, એમાંય જુઓ તમે, અહીંયા હૃદ સ્નાયુમાં પણ આ ઘેરો વિસ્તાર, પછી આ ઝાંખો વિસ્તાર, અને હૃદ સ્નાયુમાં ઘેરા ઝાંખા વિસ્તાર હોય છે, એટલે હૃદ સ્નાયુ દેખાવના આધારે કેવા છે? તો રેખિત. હૃદ સ્નાયુ દેખાવના આધારે કેવા છે? તો રેખિત. કંકાલ સ્નાયુ દેખાવના આધારે કેવા છે? રેખિત. અને કોષ્ઠાંતરીય સ્નાયુ એ અરેખિત છે, લીસા છે, અને સમતલ કે સરળ સ્નાયુ પણ કહેવાય. ઓકે, હવે બીજું, એની ક્રિયાઓના નિયંત્રણના આધારે, કંકાલ સ્નાયુ એની ક્રિયાઓના નિયંત્રણના આધારે, એ કંકાલ સ્નાયુ છે એ અનૈચ્છિક છે. કંકાલ સ્નાયુ છે એની ક્રિયાઓના નિયંત્રણના આધારે ઐચ્છિક છે, એટલે કે ઈચ્છાવર્તી છે, કારણ કે એના કાર્ય કે ક્રિયાઓનું નિયંત્રણ ચેતાતંત્રના, મધ્યસ્થ ચેતાતંત્રના સભાનતંત્ર હેઠળ એના સંકોચન વિસ્તરણની ક્રિયાવિધિનું નિયંત્રણ થાય છે. એટલે એ કંકાલ સ્નાયુની ક્રિયાવિધિનું નિયંત્રણ એ સભાન તંત્ર હેઠળ થાય છે. સભાન તંત્ર હેઠળ થાય છે એટલે કે આપણી ઈચ્છા પ્રમાણે થાય છે, અને માટે એ કંકાલ સ્નાયુને ઐચ્છિક કે ઈચ્છાવર્તી સ્નાયુ કહેવાય, કારણ કે એના સંકોચન વિસ્તરણની ક્રિયાવિધિનું નિયંત્રણ આપણી ઈચ્છા પ્રમાણે, આપણી ચોઈસ પ્રમાણે, એટલે કે સભાનતંત્ર હેઠળ એની ક્રિયાવિધિનું નિયંત્રણ થાય, માટે એ મગજના સભાન કેન્દ્રો દ્વારા, ઈચ્છાવર્તી કેન્દ્રો દ્વારા એની ક્રિયાવિધિનું નિયંત્રણ થાય છે, માટે એને કહેવા કીધા કંકાલ સ્નાયુ. અને કંકાલ સ્નાયુઓ છે એનું શરીરમાં કાર્ય શું એ આપણે પછી વાત કરીએ છીએ. હવે કોષ્ઠાંતરીય સ્નાયુ છે એની ક્રિયાવિધિનું નિયંત્રણ એ સભાનતંત્ર હેઠળ નથી, એટલે કે ઈચ્છા પ્રમાણે થતું નથી. એ કોષ્ઠાંતરીય સ્નાયુની ક્રિયાવિધિનું નિયંત્રણ એ સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા, એટલે કે ઓટો નર્વસ સિસ્ટમ દ્વારા એ કોષ્ઠાંતરીય સ્નાયુની ક્રિયાઓનું નિયંત્રણ થાય છે, અને માટે કોષ્ઠાંતરીય સ્નાયુને અનૈચ્છિક સ્નાયુ કહેવાય. આ કારણના કારણે એ અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખાય છે. અથવા એને સ્વયંવર્તી સ્નાયુ કહેવાય છે. અનૈચ્છિક સ્નાયુ અથવા એને શું કહેવાય? સ્વયંવર્તી સ્નાયુ કહેવાય છે. અને હૃદ સ્નાયુ છે એ દેખાવની દ્રષ્ટિએ કંકાલ સ્નાયુ કહેવાય, અને એની ક્રિયાઓના નિયંત્રણ પ્રમાણે એ કોષ્ઠાંતરીય સ્નાયુ જેવા, એટલે હૃદ સ્નાયુ પણ સ્વયંવર્તી સ્નાયુ છે.
કારણ કે એની ક્રિયાનું નિયંત્રણ એ હૃદયમાં ઉદ્ભવતા ઉર્મી વેગ વડે થાય છે. એટલે કે સ્વયં પોતાની ક્રિયાઓના નિયંત્રણ માટેના સંવેદનાઓ કે ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. માટે હૃદય સ્નાયુ ક્રિયાઓ વિધિના નિયંત્રણ પ્રમાણે સ્વયંવર્તી છે, એટલે કે એ અનૈચ્છિક છે. ઓકે, કારણ કે એની ક્રિયાવિધિનું નિયંત્રણ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે મધ્યસ્થવર્તી ચેતાતંત્ર. સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ અને આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે મધ્યસ્થ ચેતાતંત્રના સ્વયંવર્તી કેન્દ્રો એ હૃદયની ક્રિયાઓના નિયંત્રણ માટેના સતત અવિરત લયબદ્ધતાથી અને એ ઉર્મિવેગ સંદેશાઓ છે એ પાઠવે છે. અને માટે હૃદય સ્નાયુ દેખાવમાં રેખી કંકાલ જેવા પણ ક્રિયાઓના નિયંત્રણમાં એ કોષ્ઠાંતરીય જેવા. બીજી અહીંયા થોડક વાત કરીએ તો આ હૃદય સ્નાયુ છે ને, હૃદય સ્નાયુ એ બહુ કોષ કેન્દ્રી જોવા મળે. પ્રત્યેક હૃદકોષ એક કોષ કેન્દ્રી છે, પણ હૃદય સ્નાયુ બહુ કોષ કેન્દ્રી છે. કોષ્ઠાંતરીય સ્નાયુ એક કોષ કેન્દ્રી છે. અને કંકાલ સ્નાયુ એ બહુ કોષ કેન્દ્રી છે. અને બીજું હવે આપણે કંકાલ સ્નાયુનું આપણા શરીરમાં કાર્ય શું છે એના આધારે આપણે સૌ પ્રથમ ચર્ચાઓ છે એ કરશું. કંકાલ સ્નાયુનું કાર્ય તો કંકાલ સ્નાયુના કાર્યમાં કંકાલ સ્નાયુ જે છે એ આપણા શરીરની અંદર એ આપણી શારીરિક સ્થિતિમાં ફેરફાર શારીરિક સ્થિતિમાં ફેરફાર એટલે શરીરના હાથ પગ અને આ શિર્સને એ ભાગોના એ અલગ અલગ વિવિધ પ્રકારના મુમેન્ટ એ કંકાલ સ્નાયુ દ્વારા શક્ય બને છે. એટલે શારીરિક સ્થિતિમાં ફેરફાર અને પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલા છે. પ્રચલન એટલે સ્થળાંતરણ. પ્રાણી શરીરનું એક સ્થાનેથી બીજા સ્થાને ભારમય વહન છે એ કરાવે છે. એટલે કંકાલ સાથે સંકલિત થઈ અરસપરસ ક્રિયાઓ કરી અને શારીરિક સ્થિતિમાં ફેરફાર કરવા અને પ્રચલન એટલે કે સ્થળાંતરણના કાર્ય સાથે એ કંકાલ સ્નાયુઓ છે એ સંકળાય છે. ઓકે, અને કોષ્ઠાંતરીય સ્નાયુનું મેં તમને કીધું કે એ કોષ્ઠાંતરીય અંગોની દિવાલમાં આવેલા હોય. ફોર એક્ઝામ્પલ, એ પાચન માર્ગમાં ખોરાકનું વહન કરાવે, પ્રજનન માર્ગમાં પ્રજનન કોષોનું વહન કરાવે, શ્વસન માર્ગમાં વાયુઓનું વહન છે એમાં સહાય કરે, રુધિરવાહિનીઓમાં રુધિરના વહનને પ્રેરે. એ કાર્ય કેનું છે તો કોષ્ઠાંતરીય સ્નાયુ. અને હવે આપણે રેખિત સ્નાયુ સોરી અરેખિત સ્નાયુ એવા કોષ્ઠાંતરીય સ્નાયુ અને રેખિત એવા હૃદય સ્નાયુની રચનાને સમજવી છે. હવે જુઓ, આ જે છે એ અરેખિત સ્નાયુ કોષ્ઠાંતરીય સ્નાયુ, એ અરેખિત સ્નાયુ કે કોષ્ઠાંતરીય સ્નાયુ જે છે
એની રચનામાં જો સ્નાયુ એક પેશી છે તો સ્નાયુની રચના કરતા કોષો એટલે સ્નાયુ તંતુ, સ્નાયુ એક પેશી છે અને સ્નાયુની રચના કરતા કોષ એટલે સ્નાયુ તંતુ, તો આ જે સ્મૂધ મસલ્સ, સરળ સ્નાયુ, કોષ્ઠાંતરીય સ્નાયુ, અરેખિત સ્નાયુ, લીસા કે સ્નાયુ જેને આપણે કહીએ છીએ, એ સરળ સ્નાયુની રચનામાં જે કોષ હોય એટલે કે એની રચના કરતા જે સ્નાયુ તંતુ હોય એ આ સ્નાયુ તંતુ એ આકારમાં ત્રાકાકાર હોય, આકારમાં કેવા હોય ત્રાકાકાર. પછી બીજું એક કોષ કેન્દ્રીય હોય, કેવા હોય તો એક કોષ કેન્દ્રીય હોય. ત્રીજું અશાખિત હોય, કેવા હોય તો અશાખિત, એટલે ત્રાકાકાર, એક કોષ કેન્દ્રીય, અશાખિત, અને એમાં કોષીય જોડાણ એ અવકાશ જોડાણ પ્રકારનું હોય. દાખલા તરીકે આ એક સ્નાયુ તંતુ હું તમારી સામે મૂકું, એને બહારથી આવરીને ગોઠવાયેલું એનું આવરણ, એટલે આ સ્નાયુ તંતુ પર છેડાના ભાગેથી વચ્ચેથી આમ ઉપસેલા પોળા, છેડાના ભાગેથી અણીદારને અશાખિત, અને બહારનું એનું આવરણ એટલે સ્નાયુ તંતુ પડ. પછી બીજું અંદર મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, મોટું સ્પષ્ટ શું હોય તો કોષ કેન્દ્ર હોય. પછી અંદર આવેલો કોષરસ હોય એને કહેવાય સ્નાયુરસ, અંદર આવેલો કોષરસ હોય એને શું કહેવાય સ્નાયુરસ કહેવાય. એ અંદરનો કોષરસ જે છે એ સ્નાયુરસ. હવે જોજો કોષ કેન્દ્રની આસપાસના સ્નાયુરસમાં, કોષ કેન્દ્રની આસપાસના સ્નાયુરસમાં ગ્લાયકોજન કણિકાઓ આવેલી હોય, કોષ કેન્દ્રની આસપાસના સ્નાયુરસમાં ગ્લાયકોજન કણિકાઓ આવેલી હોય, એટલે કેન્દ્રસ્થ સ્નાયુરસ છે એમાં કોષ કેન્દ્રની આસપાસના સ્નાયુરસમાં આ ગ્લાયકોજન કણિકાઓ આવેલી છે. એના સિવાય બહારનો પરિઘવર્તી જે સ્નાયુરસ હોય, એ બહારનો પરિઘવર્તી સ્નાયુરસ હોય એમાં એ સૂક્ષ્મ તંતુકો આવેલા હોય, પ્રોટીનના બનેલા શું આવેલા હોય તો સૂક્ષ્મ તંતુ, અને એને સ્નાયુ તંતુ કઈ કહેવાય. એટલે કોષ કેન્દ્રની ફરતેનો કેન્દ્રસ્થ સ્નાયુરસ હોય એમાં ગ્લાયકોજન કણિકાઓ હોય, અને બહારના પરિઘ તરફનો જે સ્નાયુરસ હોય એમાં પ્રોટીનના બનેલા સ્નાયુ તંતુ હોય. પછી બીજું પાસપાસેના કોષો વચ્ચે કોષીય જોડાણમાં કોષરસ પટલ દ્વારા એ અવકાશ જોડાણ રચે. એ કોષરસ પટલ દ્વારા અવકાશ જોડાણ કેવી રીતે રચાય એની આપણે વાત કરીએ તો
આ એક સ્નાયુતંતુ છે, એના સંપર્કમાં રહેલ બીજો સ્નાયુતંતુ, આ એનું કોષ કેન્દ્ર, એટલે પાસ પાસેના કોષોના સ્નાયુતંતુ પર, એટલે કે એના કોષસ પટલ એકબીજા સાથે કોષસ પટલ દ્વારા એ અવકાશ જોડાણ રચી અને ગોઠવાયેલા હોય છે. અને આ રીતે કોષ્ઠાંતરીય અંગોમાં આવેલા સરળ, લીસા, સમતલ, અરેખિત અને અનૈચ્છિક સ્વયંવર્તી એવા કોષ્ઠાંતરીય સ્નાયુની રચના વિશે આપણે સવિસ્તાર સ્ટડી કરી. ઓકે, હવે જે વાત કરવી છે એ હૃદયની રચનામાં આવેલા હૃદય સ્નાયુ વિશે ચર્ચા કરવી છે. હૃદયની રચનામાં આવેલા હૃદય સ્નાયુ વિશે હવે આપણે એ સવિસ્તાર ચર્ચાઓ છે એ કરવી છે. હવે આ હૃદય સ્નાયુ
ઓકે, હવે આપણે વાત કરીએ છીએ હૃદય સ્નાયુ. હૃદય સ્નાયુ એ દેખાવના દ્રષ્ટિકોણથી રેખિત છે અને ક્રિયાઓના નિયંત્રણથી એ અનિચ્છિક છે, એટલે કે સ્વયંવર્તી છે. એના કાર્ય ક્રિયાઓના નિયંત્રણથી એ કેવા છે તો અનિચ્છિક, એટલે કે સ્વયંવર્તી છે. હવે જોજો, એ હૃદય સ્નાયુ છે એ ક્યાં હોય તો હૃદયની દિવાલમાં. હૃદયની દિવાલની રચનામાં જ ફક્ત હૃદય સ્નાયુ આવેલા હોય. બીજું, હૃદય સ્નાયુની રચનામાં હૃદય કોષ, જે એક કોષ કેન્દ્રીય ટૂંકા નળાકાર હોય, આવા ઘણા બધા હૃદય કોષ જે એક કોષ કેન્દ્રીય અને ટૂંકા નળાકાર છે, એકબીજા સાથે જોડાય અને હૃદય સ્નાયુ બને છે. અને હૃદય સ્નાયુઓ છે એ બહુ કોષ કેન્દ્રીય હોય, પ્લસ એ શાખિત જાડમય રચના બનાવે છે. એની ગોઠવણ તો એ હૃદય કોષો જે ટૂંકા નળાકારને એક કોષ કેન્દ્રીય છે, એકબીજા સાથે જોડાઈને હૃદય સ્નાયુ બને, જે બહુ કોષ કેન્દ્રીય શાખિત જાડમય અને રેખિત હોય છે. અને એને હવે આપણે આકૃતિ દ્વારા ધ્યાનમાં લઈ તો આ હૃદય સ્નાયુ હવે હૃદય સ્નાયુ એ શાખિત અને જાડમય ગોઠવણ ધરાવે છે અને એની વચ્ચે આ સેતુ આવેલા હોય. આ સેતુ પ્લસ એમાં ઘેરા ઝાંખા વિસ્તાર, ઘેરો વિસ્તાર એ બીમ કહેવાય, ઝાંખો વિસ્તાર એ આઈ બીમ કહેવાય. એટલે આ રીતે હોય આ ઘેરો વિસ્તાર, પછી વચ્ચે આ કોષ કેન્દ્ર, આ જે છે એ અધિબિંબ છે અથવા એને સંચાર સંધિઓ પણ કહેવાય. અધિબીમ અથવા એને શું કહેવાય, સંચાર સંધિ. પછી બીજું, આની અંદર ઘેરા ઝાંખા વિસ્તાર હોય, એટલે કે ઘેરા વિસ્તાર હોય એ બીમ, ઝાંખા વિસ્તાર હોય એ આઈ બીમ, અને આઈ બીમની મધ્યમાંથી પસાર થતા ઝેડ બીમ એ હોય. ઘેરો વિસ્તાર એ બીમ, ઝાંખો વિસ્તાર આઈ બીમ, અને આઈ બીમની મધ્યમાંથી પસાર થતા ઝેડ બીમ પણ હોય. અને એ બધી બાબત આપણે કંકાલ સ્નાયુમાં ભણશું. પણ હવે જોજો, એ પાસપાસેના હૃદય સ્નાયુ કોષો એ કોષીય જોડાણ રચી અને એ અધિબીમ બનાવે, સંચાર સંધિઓ બનાવે, અને ઝેડ બીમ કરતાંય વધુ ઘેરી છે.
એ પાસ પાસેના હૃદય સ્નાયુ કોષો એકબીજા સાથે કોષીય જોડાણ રચી અને અધિબીમ કે સંચાર સંધિ બનાવે, અને ઝેડ બીમ કરતાં પણ અધિબીમ એ વધુ ઘેરા છે. હવે સંચાર સંધિઓના પરિણામે, એટલે કે અધિબીમના પરિણામે, એની વચ્ચેના હૃદય સ્નાયુ કોષો એક બિંદુ તરીકે વર્તે. સંચાર સંધિઓ કે અધિબીમના જોડાણના કારણે હૃદય સ્નાયુ કોષો એકમ બિંદુ તરીકે વર્તે, અને એના પરિણામે એક હૃદય સ્નાયુ કોષ સંકોચન માટેના સંકેત ગ્રહણ કરે, એનાથી એના સંપર્કમાં રહેલો અન્ય હૃદય સ્નાયુ કોષ સંકોચન માટેના સંકેત ગ્રહણ કરવા માટે પ્રેરાય. એટલે એ અધિબીમના કારણે હૃદય સ્નાયુ કોષો એકમ બિંદુ તરીકે વર્તે, અને એકમ બિંદુ તરીકે વર્તી એમાં એકમ બિંદુ છે એ સંકોચન માટેના સંકેત ગ્રહણ કરી, અને એ સંકોચનની ક્રિયા પ્રેરાય છે, એને અનુસરીને એના સંપર્કમાં રહેલો બીજો એકમ બિંદુ એ સંકેત ગ્રહણ કરવા માટે પ્રેરાય. આ રીતે એકદમ તાલબદ્ધતાથી સતત શક્તિશાળી સંકોચન વિસ્તરણ દર્શાવ્યા કરે. એના સિવાય આ હૃદય સ્નાયુઓની વચ્ચે આવેલો અવકાશ હોય એને કહેવાય એન્ડોમાયોસિયસ અવકાશ. અને હૃદય સ્નાયુઓની વચ્ચે આવેલો જે અવકાશ હોય એને કહેવાય એન્ડોમાયોસિયસ અવકાશ. અને એન્ડોમાયોસિયસ અવકાશ જે છે એમાં શું હોય તો કોલેજન તંતુ હોય પ્લસ તંતુ કોષ હોય, અને રેટિક્યુલર પ્રોટીનના બનેલા ઝાલાકાર તંતુઓ હોય. એટલે હૃદય સ્નાયુ પેશીની વચ્ચે જે અવકાશ હોય આ અવકાશ એને કહેવાય એન્ડોમાયોસિયસ અવકાશ, જે કોલેજન તંતુ અને તંતુ કોષોથી સભર હોય. પછી બીજું, એ પાસ પાસેના હૃદય સ્નાયુઓને જોડે એ ટૂંકા સેતુ. ત્રીજું, એ રેખિત છે એટલે એમાં ઘેરા વિસ્તાર એ બીમ, ઝાંખા વિસ્તાર આઈ બીમ, અને આઈ બીમમાં જોવા મળતી ઝેડ બીમ એ હોય. અને પાસ પાસેના હૃદય સ્નાયુ કોષો એકબીજા સાથે એ કોષરસ પટલની કોષીય જોડાણમાં સંચાર સંધિ વડે જોડાય, એ સંચાર સંધિને અધિબીમ એ કહેવાય, અને એ ઝેડ બીમ કરતાં પણ વધુ ઘેરો વિસ્તાર છે. અને સંચાર સંધિઓના કારણે એ એકમ બિંદુ તરીકે વર્તી સંકોચન માટેની ઉત્તેજનાઓ ગ્રહણ કરે છે, સંકેતો ગ્રહણ કરે છે. એની અસરથી એના સંપર્કમાં રહેલો બીજો એકમ બિંદુ એ સંકેત ગ્રહણ કરવા માટે પ્રેરાય છે. ઓકે. અને હવે ત્રણેય સ્નાયુઓમાં આપણે કંકાલ સ્નાયુની રચનાકીય બાબત એ સવિસ્તારે વિસ્તૃત સમજવાની બાકી જ છે, પણ એ ત્રણેય સ્નાયુઓની અંદર અમુક બાબત આપણે એક્સ્ટ્રામાં તમારી સામે મૂકવા માંગીએ છીએ. હવે એમાં કંકાલ સ્નાયુ પછી કોષ્ટાંતરીય સ્નાયુ અને હૃદય સ્નાયુ. હવે કંકાલ સ્નાયુ, કોષ્ટાંતરીય સ્નાયુ અને હૃદય સ્નાયુ આધારિત આપણે વાત કરીએ તો સૌ પ્રથમ એને મળતો રુધિર પુરવઠો
કંકાલ સ્નાયુને રુધિર પુરવઠો વધુ મળે છે, કોષ્ઠાંતરીય સ્નાયુને રુધિર પુરવઠો ઓછો મળે છે, અને હૃદ સ્નાયુને વિપુલ માત્રામાં રુધિર પુરવઠો મળે છે. પુષ્કળ પ્રમાણમાં એ રુધિર પુરવઠો છે એ મળે છે. પછી આગળ આની સંકોચનની ક્રિયાવિધિ એ કંકાલ સ્નાયુના સંકોચનની ક્રિયાવિધિ એ પ્રમાણમાં એ ઝડપી હોય. કોષ્ઠાંતરીય સ્નાયુની સંકોચનની ક્રિયાવિધિ ધીમી હોય અને હૃદ સ્નાયુના સંકોચનની ક્રિયાવિધિ સતત કાલબદ્ધતાથી શક્તિશાળી સંકોચન દર્શાવે છે. સતત કાલબદ્ધતાથી શક્તિશાળી સંકોચન છે એ દર્શાવે છે. હવે શ્રમિત તો કંકાલ સ્નાયુઓ છે એ ઝડપથી શ્રમિત થાય છે. કોષ્ઠાંતરીય સ્નાયુ ઓછા શ્રમિત થાય છે અને હૃદ સ્નાયુ એ આ જીવન એ સતત પોતાની ક્રિયાવિધિ ચાલુ જ રાખે છે, કંઈ બંધ જ નથી કરતા, એટલે એ અશ્રમિત છે. અને હવે એ કંકાલ સ્નાયુની ગોઠવણ, તો કંકાલ સ્નાયુ જૂથ કે સમૂહમાં ગોઠવાયેલા હોય, સંપુટમાં ગોઠવાયેલા હોય, જૂથ સમૂહ કે સંપુટમાં એની ગોઠવણ હોય. અને કોષ્ઠાંતરીય સ્નાયુ છે એ સ્તરમાં ગોઠવણ કરે, અને સ્તરમાં ગોઠવાયેલા કોષ્ઠાંતરીય સ્નાયુની ફરતે મજબૂત સંયોજક પેશીનું આવરણ એને ઢાંકીને ગોઠવાય. અને હૃદ સ્નાયુ છે એ ઝાડમય ગોઠવણ કરે છે, એટલે કે ઝાલાકાર ગોઠવાયેલા હોય છે, કારણ કે હૃદ કોષો એકબીજા સાથે જોડાઈને સાખેત હૃદ સ્નાયુ બને, અને સાખેત હૃદ સ્નાયુઓની હૃદયની દિવાલમાં એ ઝાડમય કે ઝાલાકાર રચના હોય છે. પછીની ક્રિયાઓનું નિયંત્રણ, આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સભાન તંત્ર હેઠળ નિયંત્રિત છે. આ સ્વયંવર્તી છે, એટલે કે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા એ નિયંત્રિત છે. અને આ જે છે આ પણ સ્વયંવર્તી જ છે. સ્વયંવર્તી એટલે ANS અને પ્લસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર વડે નિયંત્રિત છે. આ સ્વયંવર્તી ચેતાતંત્ર વડે એટલે ઓટોનોમલ નર્વસ સિસ્ટમ વડે એ નિયંત્રિત છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સવિસ્તાર વિસ્તૃત કેની રચના સમજશું, તો કંકાલ સ્નાયુ, કોષ્ઠાંતરીય સ્નાયુ અને હૃદય સ્નાયુની વિગત એ આપણે ચેપ્ટર 7 અને ચેપ્ટર 19 બંનેમાં કોમન છે, થોડોક શાબ્દિક ફેરફાર છે, અને એ બધાનું સંકલન કરીને આપણે ચર્ચા કરી ગયા છે. પણ કંકાલ સ્નાયુની સંરચના, એનું બંધારણ એ વિસ્તૃત પ્રમાણમાં એ ચેપ્ટર 19ની અંદર છે, અને એ મેટરને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.